નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન વિડિયો લેક્ચર ની અંદર ધોરણ 5 વિષય આસપાસ એની અંદર પ્રકરણ નંબર 4 મજાની ઇન્દ્રિયો વિદ્યાર્થી મિત્રો મારું નામ અરુણ જાદવ હવે પછી આસપાસના વિડિયો મારે લેવાના થશે હું આશા રાખું છું કે આપ સૌ પણ મજામાં હશો તંદુરસ્ત હશો તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 4 મજાની ઇન્દ્રિયો એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો સૌ શાંતિથી વાંચો લખો સાથે સાથે અને વિડિયો નિહાળવા વિડિયો નિહાળો જે ઘણા પ્રશ્નો છે તે તમે ઘરે હોમવર્ક ની અંદર તમે હોમવર્ક માં લખો પાઠ ચિત્ર ચાલે છે એ પાઠ વાંચો અને પાકો કરો તો આપણે સૌપ્રથમ પાઠમાં છે મજાની ઇન્દ્રિયો હવે તમને એક પ્રશ્ન થશે કે સાહેબ આ ઇન્દ્રિયો છે ભગવાન ઇન્દ્રની કોઈ વાત કરવામાં આવી છે કે જે ઇન્દ્રાસન ની અંદર હોય છે ભગવાન ઇન્દ્ર સો આ પાઠ ની અંદર એની વાત કરવામાં આવી છે તમને એક પ્રશ્ન થાય અને એ સ્વાભાવિક છે કે પ્રશ્ન થવો પણ પડે બરાબર શીખતા હોય કંઈક ને કંઈક પ્રશ્ન સતત થતો જ રહેવો પડે તો જ આપણે કંઈક વધારે અને નવું શીખી શકીએ તો અહીંયા મારા ખ્યાલ મુજબ એક મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો હશે કે આ ઇન્દ્રિયો છે એ શું મજા ની તો ખબર પડે મજા મજા કે આનંદ ની વાત કરવામાં આવે છે આનંદ કે મજા ની ઇન્દ્રિયો ઇન્દ્રિયો છે શું કરે ખ્યાલ છે કોઈ આપણે આ પાઠ અંદર ભગવાન ઇન્દ્ર તો ભગવાન ની વાત નથી કરવાની બરાબર આ પાઠ ની અંદર આપણે ઇન્દ્રિયો વિશે અભ્યાસ કરવાનો છે ઇન્દ્રિયો એટલે શું ધારો કે ઘણા બધા એવા પ્રાણીઓ છે ધારો કે તમે કૂતરો હોય રસ્તા પર સૂતો છે રસ્તાની કોર્નર પર રસ્તા બારની કોર્નર પર બેઠો અથવા સૂતો છે ધારો કે સૂતો છે તમે અહીંયા જીવન જીવો છો એટલે કૂતરાના કાંડને સ્વેજ ભરશે એને ખ્યાલ આવી જશે કે મારી આસપાસની કોઈ વ્યક્તિ નહીં શું થશે કે એ કૂતરાને છોડો ખ્યાલ આવશે કે મારી આસપાસની કોઈ વ્યક્તિ નહીં બરાબર છે એવી જ રીતે બીજા ઘણા પ્રાણીઓ છે કે જે કોઈ ને કોઈ એ સુતા છે છતાં એમની અંદરની ઇન્દ્રિયો છે ને કાર્ય અલગ હોય છે એટલે આપણે એ ઇન્દ્રિયોની વાત કરવાની છે હવે તમે આવું જોયું હશે કે જ્યારે તમે મેદાનમાં જાઓ એટલે કે મેદાન એટલે કે આપણે ગ્રાઉન્ડ અથવા ગાર્ડન જ્યારે તમે ગાર્ડનમાં જાઓ તમારે હાથમાં ધારો કે પોન્ડ છે એટલે આઈસ્ક્રીમનો પોન્ડ આઈસ્ક્રીમનો પોન્ડ અથવા તમે નાના નાના રોટલીનું બટકું ખાતો હોય નાનો છોકરો હોય તો ત્યારે તમે એવું જોયું હશે તમારી આસપાસ કાળો હોય કાળો ગેસપર કરતો હોય એ વિચાર કરતો હોય કે જેવી આની નજર દૂર જાય આટલો મોટી ઝડપી શું થાય એને એવો વિચાર આવે ને આવા નથી એટલે કે આગળ કેવો ઉપર છે છતાં એની ઇન્દ્રિય કામ કરશે નીચે કે ખોરાક છે એ ખોરાક કેવી રીતે લઈ શકે બરાબર છે પ્રાણીઓને બુદ્ધિ તો હોય જ છે થોડી ઘણી બરાબર એને થોડો ઘણો ખ્યાલ હોય જ છે હવે તમને ખ્યાલ છે કે તમારા ઘરે ખાંડનું ડબલું હોય ખાંડ કે ડબ્બામાં બોલે ખાંડ અથવા કોઈ ગોળનો ડબ્બો હોય તો તમે જોતા હશો કે એને પેકિંગ મૂકવું પડે પેકિંગ એટલે કોઈ કાગળ અથવા પ્લાસ્ટિકનું પેકિંગ મૂકીને નાના નાખવું બરાબર પેકિંગ મૂકવું પડે કેમ મૂકવું પડે છે નહીં તો એની આસપાસ કીડી જમા થઈ તો કીડીને ખબર કેમ નહીં પડી કે આ ડબ્બાની અંદર ખાંડ છે કે આ ડબ્બાની અંદર ગોળ છે ધારો કે કોઈ જગ્યાએ નીચે અહીંયા ગોળ વેરાણો ગળા બંધાતા ધારો કે કોઈ આપણે મારી પાસે લાડુ છે લાડુ હવે લાડુ નું કોઈ
નીચે રહેરાય છે હવે આ બોર નીચે રહેરાય તમે ઘડી આસપાસ પછી નજર કરજો તો કા માખીઓ આવી પડી હશે કા એની આસપાસ ચાર પાંચ કીડી બેઠી હશે શું એની પાસે શું કોઈ સંદેશ આવતો હશે તો કે ના એની ગંધ એની સુગંધ બહાર આવે છે સુગંધ બહાર આવવાની સાથે ત્યાં પહોંચી જાય છે શું કરે છે કે સુગંધ બહાર આવવાની સાથે એ ત્યાં પહોંચી જાય છે હવે આપણે પ્રાણીઓની પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે આપણે જોઈએ કે એ છે આંખી છે અથવા કોઈ કીડો છે કે જે સૂતો હોય રસ્તા જ્યારે તમે એની પાસે ગુજાર કરો કીડો ત્યારે શું કરે કે એની ઇન્દ્રિયો સતેજ થાય છે એ જાગી જાય છે એ સાંભળી શકે છે કીડી છે માખી છે એની સ્વાદ પાકે છે સુગંધ પાકે છે એની લાગણીનો અનુભવ કરી શકે તો ઘણા પ્રાણીઓ તેમનો ખોરાક ખૂબ જ દૂરથી જોઈ શકે છે તો મેં વાત કરી કાગડા ની કાગડો આકાશની અંદર ઉડતો હતો છતાં એની નજર ગ્રાઉન્ડ ઉપર રહેલા બાળકના ઉપર કોણ હતો ને એના ઉપર હતી એટલે કે કોઈ દૂરથી વસ્તુ જોઈ શકે ઘણા પ્રાણીઓ જીના જીનો હોય ગુણગુણા સાંભળી શકે છે અને આપણે જોયું હશે કે મેનેજ હોય તો થોડો થોડો વાત કરે છે પાંબળા હોય કૂતરું હોય આપણે તમને ખ્યાલ હોય રાત્રિ દરમિયાન આપણે પાલતુ પ્રાણી તરીકે કૂતરાનો પણ સમાજ વફાદાર જાય છે માલિક પ્રત્યે બરાબર હવે તમે અજાણે એની અંદર જો તમને ખ્યાલ હશે રાત્રે અંધારો હોય અને તમે અજાણે એ અંદર જાય તમે દાંત કરતા કરી કૂતરું ફસીએ છે ફસીએ છે શું કામ કારણ કે વફાદાર છે એના માલિક પ્રત્યે એને એવું છે કોઈ એ વ્યક્તિ આ માલિકના ઘરે આવી ના જાય એટલા માટે હસે કે કુતરાને થોડો ઘણો વાર પારખી જાય છે ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને શોધી શકે છે પ્રાણી સૃષ્ટિ અદ્ભુત ઇન્દ્રિયોનું ઉદાહરણ છે વાત કરો હવે વિદ્યાર્થી મિત્રો કી મિત્રને કેવી રીતે મદદ કરે છે આપણે જે રીતે ધારો કે મગજનો મિત્ર રામ છે રામનો મિત્ર સામો છે મગરનો મિત્ર રામ અને રામનો મિત્ર શ્યામ શ્યામનો મિત્ર કિસાન મગર શ્યામ રામ અને કિસાન ચારે મિત્રો હોય હવે હું એમ કહું કે એક ડોર વચ્ચે પડી છે હવે ઘણા બધા આસપાસ દડા વેરાયા છે શું છે આપણે પ્લાસ્ટિકના જે દડા આવે ને કામ કરે વજન ઓછું ભૂલતા આપણે ખબર છે કોઈ જીને દબાવ ભરે હવે આખા રૂમે એટલે ઘણા બધા દડા વિખેરાયા પડ્યા છે વચ્ચે હું મોટું જીને એક મોટું જીને બાલટી મોટી ડોર મૂકી દઉં હું એમ કહું છું કે તમારે બધા છે ને પીલા રંગનો દડો છે ને ગ્રુપ આપી દઉં એક ગ્રુપ આપું એક બી ગ્રુપ આપું એક સી ગ્રુપ આપું એટલે હું બી ગ્રુપ આપું કે તમારે બધાએ એ ગડાના એક ગ્રુપ ની અંદર નાખવાનું છે તો બધા વિદ્યાર્થી એક કામ પીછે એક કામ પીછે પૂછું તો એ કામ તા 5000 નાખવા તો ભટકાવાની સંભાવના છે એક બીજા સંખ્યા ઉતરાવાની શક્યતાઓ વધી જાય છે એટલે પણ અમને સરળ કરીને ડોલમાં નાખી શકો શું કરે કે ગ્રામમાં એમ કરે છે સામે ઉભરે છે તો કે રામ ઉતરો સામે સામે ડોલમાં તો ઓલી બાજુની સાઈડ પર વાત કરો કે બીજા કોઈની કિસાન અને રાજ બંને એ એકબીજાને હાથમાં ભાગ આપણે આપશે બરાબર હવે ધારો કે ઈકોની એક ઢગલો છે ઈકોનો ઢગલો હવે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવો તો તમે બબે ઈકોને તમે અહીં મૂકવા જાવ બબે ઈકોને તમે અહીં મૂકવા જાવ તો વાર લાગશે પણ એવી જ રીતે જો હાથ થી આઠ જણા હોય અને જો ભાડા ગાડ ગોઠવી દે એક જગ્યાએથી બીજી આ બાજુ અહીંથી તે આ બાજુ અહીંથી ત્યાંના ઘર પાસે આવી તો એક પહેલી ક્રિયા હતી
થતી હોય અને જ્યારે બીજી કિરણ એની આસપાસ આવે છે ત્યારે કિરણને ઓળખી જાય છે અને પછી રાખનો અંદર આવવા લાગે છે. હવે કિરણ કેવી રીતે જાણે કે બીજી કિરણ તેના ધ્રુવની નથી અથવા રક્ષક કે આ કિરણ કેવી રીતે ઓળખી શકે? પેજ નંબર 2 પર તમને વિદ્યાર્થીઓ આપેલું છે થોડે ખાન બોર્ડ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પરના કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ. કીડીઓને ત્યાં આવવા માટે કેટલો સમય? વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરે આ પ્રયોગ કરવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ ઘરે પ્રયોગ કરજો અને પેજ નંબર 2 કે મજાની ઇન્દ્રિયો પાઠ આપણે પહેલા એની અંદર પેજ નંબર 2 ઉપર તમને આપેલું છે કે ત્યાં બને કીડીઓને આવવા માટે કેટલો સમય લાગ્યો. તમે ધારો કે 11 વાગે છે ને, શું કરો છો? 11 વાગે તમે છે ને ખાંડ તમે લેનો, શું કરો છો? ખાંડ જમીન પર નાખો, બરાબર છે? હવે ધારો કે મેં ખાંડ જમીન પર નાખી દીધું અને મેં એમ કહું કે 11 વાગ્યા પહેલા એક જ કીડીઓ એક કીડી કે કીડીઓનું જૂથ થાય. હું એમ કહું છું કે એક કીડી આવી, કેટલી આવી હતી? એક કીડી આવી. કોઈને એવું પણ ભલે કોઈ વિદ્યાર્થી કે કામ કે બે ત્રણ કીડી આવી શકે ને સંબંધ આવે ને પહોંચી જાય તો મન મે પ્રયોગ કરું છું એનો પર આ રીતે થાય કે મેં અત્યારે કહે છે ને એનો ખાંડ બે જૂની એટલે કે આપણા લાગી. હવે મેં 5 મિનિટ કહી કીડીઓ છે ને એક એક કેટલી કીડી આવી તો કે એક જ કીડી. કીડીઓ ખોરાક સાથે શું કરતી હોય? તો કીડી ખોરાક સાથે જોસ ખોરાક સાથે આસપાસ પણ છે કે રહી ગયા છે. ખોરાક ગયા છે ને આસપાસ પછી ખોરાક ને ચાખવા માટે શું કરશે? ખોરાક ચાખશે. પછી કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? કેમ ચાખશે અને એવું સારું લાગશે કે ભળેલો પદાર્થ છે કે શું કરશે? એવું થઈ ગયું છે એટલે ખોરાક ચાખીને લઈ લેશે. તમારે શું કરવાનું છે? અહીંયા એક પેન્સિલ રાખો.
પેન્સિલ પેન્સિલ કી લીએ જાતે ને રસ્તા ઉપર પેન્સિલ આલી તો મને સી શું કરશે આ પેન્સિલ ઉપર થી ચડી જતી રહે છે શું કરશે કીડી કા પેન્સિલ ઉપર થી ચડી ને જતી રહે છે અથવા પેન્સિલ થી ફરી ને જશે પણ કીડી ચાલવાનું બંધ કરતી નથી અથવા શું કરશે ત્યાંથી પાછી ત્રણ શક્યતાઓ છે કેટલી શક્યતાઓ છે ત્રણ શક્યતાઓ છે કા કીડી શું કરશે પેન્સિલ ને કરવી આગળ જતી રહે છે का की पाछी वर जैसे अथवा एक ही चीज ऊपर से एक जगह से बीजी जगह से एक जगह से बीजी जगह लेके मैंने हरे तो घना वर्षों के बाद वैज्ञानिक ने आवा घना बड़ा प्रयोग करिया आपने जब के नाम तो प्रयोग करिए थे तो वैज्ञानिक पर तो वैज्ञानिक तो घना समय के बाद वैज्ञानिक को शुरू करता था तो कि आवा चलिए ना પ્રયોગ કરતા અને આપણે ઘણા સમય જોયું કે આગળ જાય છે વિદ્યાર્થી મિત્રો આપણે આજની વિડિયો અહીં સુધી રાખીશું હવે પછી થોડી ડિસ્કસ કરવાના પછીના વિડિયોમાં કરીશું વિડિયોની આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ભારત